દહેગામ તાલુકાના નાગજીના મુવાડા અને આજુબાજુના ગ્રામ વિસ્તારોમાં સરકારની જ્યોતિ ગામ યોજનાનો ફિયાસ્કો. ભર ચોમાસામાં 4 દિવસથી લાઇટ નહીં આવતા પીવાના પાણીની ભયંકર સમસ્યા. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના નાગજીના મુવાડા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી UGVCL તરફથી અસમયસર લાઇટો આપવામાં આવતી નથી અને અધિકારીઓ દ્વારા ગ્રાહકોને સંતોષકારક જવાબો પણ આપવામાં આવતા નથી. સરકારે બહાર પાડેલી જ્યોતિર્ગામ યોજનાનો ફિયાસ્કો નજરે પડે છે, કારણ કે UGVCL રખિયાલના અધિકારીઓ અને કર્મચારીઓ આ વિસ્તારના ગ્રામજનો ભારે હેરાન પરેશાન કરી રહ્યા છે ને ગ્રામજનોના જણાવ્યા મુજબ અત્યારે વરસાદ પડી રહ્યો છે અને છેલ્લા 4 દિવસથી આ વિસ્તારમાં લાઇટો આવતી નથી ને સ્થાનિક લોકો આ બાબતે ફોન કરે છે ત્યારે અધિકારીઓ દ્વારા કોઈ સંતોષકારક જવાબો આપવામાં આવતા નથી. એક બાજુ સરકાર અત્યારે ચોમાસામાં ગ્રામ્ય વિસ્તારોની સમસ્યામાં બાબતે તાત્કાલિક તકેદારી લેવા માટે કડક સૂચના જે તે ખાતાના અધિકારીઓને આપવામાં આવી છે ને અહીંયા સરકારના નીતિ નિયમોનું ઉલ્લંઘન થતું દેખાય છે ને છેલ્લા 4 દિવસથી લાઇટ નહીં આવતા ગ્રામજનો ભારે પરેશાની ભોગવી રહ્યા છે અને પીવાનું પાણી નહીં આવતા લોકો શું કરે છે તે મોટો પ્રશ્ન ઊભો થયો છે. રાત્રિના સમયે વરસાદ આવતા અંધાર પર છવાયો. મચ્છરોના ત્રાસથી ગ્રામજનો ત્રાયમામ પુકારી જવા પામ્યા છે તો UGVCLની બેદરકારીથી આ વિસ્તારના રહીશો હેરાન પરેશાન થવાની નોબત આવી છે અને રખિયાલ UGVCL કચેરી આવીને હાયાના નારા લગાવીને અધિકારીઓનો ઉગ્ર વિરોધ નોંધાવી રહેલા નજરે પડી રહ્યા છે. તો સરકારે આ બાબતે ગ્રામજનોની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવો જોઈએ. નાગજીના મોડામાં જ્યોતિ ગ્રામની લાઇટોની સમસ્યા મોટામાં મોટી છે. કેટલાક 365 દિવસની સમસ્યામાંથી 100 દિવસ જ્યોતિગ્રામની લાઇટો મળતી નથી. લોકોને પાણીના પીવાની સમસ્યા, કારણ કે જ્યોતિગ્રામ લાઇટો 3 ફેડ લાઇટો ના હોવાથી પાણીની સમસ્યા, વાતાવરણ ઇફેક્ટ હોવાથી લાઇટોમાં મચ્છરની સમસ્યા, લોકોનો રોગચાળો ભયચારો કે બીકથી ઢોરો પણ શું કરી શકે. આવી સમસ્યાઓનું નિરાકરણ માટે રખિયાલ GUB જ્યોતિગ્રામ કોઈપણ સમસ્યાનું નિરાકરણ લાવતું નથી અને આ છેલ્લા 5 વર્ષથી આ સમસ્યા ચાલી રહેલી છે. ગમે ત્યારે ફોન કરો તો એ લોકો એ જ જવાબ આપે છે કે ડિવિઝન ફોલ્ટમાં છે. આ જવાબનું નિરાકરણ, આ સમસ્યાનો કોઈ પણ પ્રકારનો ઉકેલ આપતા નથી. સરકારની આ યોજના જીવન જ્યોતિ ગ્રામ યોજનામાં આ સમસ્યાનો નિકાલ કરવા માટે કોઈ પણ વ્યક્તિ આગળ આવવા માટે તૈયાર નથી.